નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 17 જૂન 2024. જોઈએ આજના સમાચાર. ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. રત્નાની હોટલનો સંચાલક 250 કિલો ગાંજા સાથે પકડાયો. ગાંજાની કિંમત 7,59,000 થવા જાય છે. ભુજ અંજાર હાઈવે પર રત્નાલ ગામે આવેલી રામદેવ હોટેલ પર ગત મોડી રાત્રે અંજાર પોલીસે દરોડો પાડીને 7,59,000 ના મૂલ્યનો 250 કિલોથી વધુ પોસ્ટ ડોડા અને તેના પાવડરનો જથ્થો જપ્ત કર્યો છે. હોટલનો સંચાલક વતન રાજસ્થાનથી ટ્રકમાં માલ મંગાવીને હોટલ પર બંધાણીઓને છૂટક વેચાણ કરતો હોવાનું ખુલ્યું છે. બાતમીના આધારે અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેન્દ્રસિંહ સિસોદિયા અને તેમની ટીમે રાત્રે હોટલ પર દરોડો પાડ્યો હતો. હોટલ બહાર પાર્ક થયેલી ટ્રકની તલાશી લેતા તેમાંથી 11 કોથળામાંથી પોસ્ટ ડોડાનો 196.465 કિલોગ્રામ ક્રીમ રંગનો પાવડર અને 3 કોથળામાં 56.680 કિલોગ્રામ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. 1 કિલોગ્રામ પોસ્ટ ડોડાની 3,000 રૂપિયાની કિંમત આંકીને પોલીસે કુલ 7,59,000 મૂલ્યનો 253.145 કિલોગ્રામ જથ્થો સીઝ કરી હોટેલ સંચાલક રામારામ મુલારામ ચૌધરી, રહે મૂળ ચૌહટન, બાડમેરની ધરપકડ કરી છે. રામારામ છેલ્લા 8 વર્ષથી માસિક 20,000 ભાડે આ હોટેલ ચલાવતો હતો. જે ટ્રકમાંથી માદક દ્રવ્યોનો જથ્થો મળી આવ્યો તે ટ્રક રામારામની માલિકીની છે. રામારામ પોસ્ટ ડોડાનો જથ્થો બાડમેર નજીક આવેલા ગામથી ધર્મારામ ચૌધરી પાસેથી મેળવીને અહીં લાવતો હતો. અફીણ અને ડોડાના બંધાણીઓને તે છૂટક વેચાણ કરતો હતો. અંજાર પોલીસે NDPSની વિવિધ ધારાઓ તળે બેઉ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, KG થી ધોરણ 10 CBSE બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ, સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9825606503, 8758998877, ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, www.divyabrahmlok.com. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.